आज गुजरात विधानसभा में वर्ष 2021-22 बजेट नाणामंत्री तरीके हूँ रजू करवानो छू। गुजरात में प्रजानो सर्वांगी विकास थाय, गुजरातना दरेक विस्तारों विकास थाय, दरेक ज्ञाति जाति समाज दरेक व्यवसायिक वर्ग बधाने फायदो थाय, लाभ मळे अने गुजरातनी विकास यात्रा, गुजरातनी प्रगति, गुजरातनी सुख शांति समृद्धि अने सलामती आगळ वधती रहे अने सौनो साथ सौनो विकास सौनो विश्वास सूत्र હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ અમે આજે રજૂ કરીશું અને મને વિશ્વાસ છે કે આ બજેટમાં જે રકમ પ્લાન સાઇઝમાં હું જાહેર કરીશ એ રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે। ગઈકાલે જે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ અમારા ભારતીય જનતા પક્ષને જે જબરજસ્ત સમર્થન આપ્યું છે અને ખૂબ સહયોગ આપ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે અમારી સરકારની મુખ્યમંત્રી વિજયભાઈની મારી અમારા દરેક મંત્રીશ્રીઓની અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અમારા સંગઠનના લાખો કાર્યકરોની જવાબદારી હવે પ્રજા પ્રત્યે વધુ સારી રીતે કામ કરી પ્રજાને નાગરિકોને બધાને વધુને વધુ લાભ આપવો દરેકને વધુ ને વધુ સુવિધા સગવડો પ્રાપ્ત કરાવી એ પણ અમારી જવાબદારી હવે જ્યારે વધી છે પ્રજાએ અમને ખૂબ વિશ્વાસથી સમર્થન આપ્યું છે ત્યારે હું આશા રાખું છું કે આ બજેટના માધ્યમથી શક્ય તેટલી વધુ ગુજરાતની વિકાસ યાત્રાને અમે આગળ વધારીશું। સાહેબ, કોરોના કાળની વાત કરીએ તો શિક્ષણ અને આરોગ્ય આ ક્ષેત્રો ઉપર ખૂબ મોટી અસર થઈ છે, કેવી રીતે આ વખતના બજેટમાં કયા ક્ષેત્રમાં એમએસએમઈ જે સેક્ટર છે એના ઉપર પણ એક મોટી અસર થઈ છે તો એને કેવી રીતે? સ્વાભાવિક કોરોનાના લોકડાઉન દરમિયાન અને એ પછી પણ થોડો સમય જે આર્થિક મંદી ચાલતી રહી એના કારણે ઉદ્યોગ ધંધા વ્યવસાય નાની મોટી રોજગારી એ બધાને અસર થઈ છે। આરોગ્ય ક્ષેત્રે તો ખૂબ મોટો કામગીરીનો વ્યાપ વધી ગયો છે, આરોગ્ય ક્ષેત્રની કામગીરી પ્રજાલક્ષી ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે ત્યારે સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગની કામગીરીને વધુ વિકસાવવી એ પણ અમારી જરૂરિયાત છે। એ જ રીતે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવી જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આત્મનિર્ભર ભારત પેકેજ આપ્યું છે એ જ પ્રમાણે અમારી ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રીએ અમે બધાએ સાથે મળી આત્મનિર્ભર ગુજરાત પેકેજની જે યોજના જાહેર કરી છે એમાં પણ ઘણો મોટો ખર્ચ રાજ્ય સરકારને કરવો પડ્યો છે તો એ બધું જ સારી રીતે આપણે પ્રજાને હજુ આગળ વધારે લાભ આપી શકીએ એ પ્રમાણેની શક્ય તેટલી આવકની મર્યાદામાં બધી જોગવાઈઓ